नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर थी हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपणे जे सीरीज चाली रही है डेली 5 क्वेश्चन, जेमनो आपणे विस्तारपूर्वक सोल्यूशन जोई रह्या छीए, एमां आजे आपणे भाग नंबर 6 जोवाना छीए। तो भाग 6 नो प्रथम प्रश्न जोईए मित्रों। तो प्रथम प्रश्न आपने एक आपेलो छे कि चरोतरनुं मैदान क्यां आवेलुं छे। ऑप्शन ए मही अने तापी नदी वच्चे, ऑप्शन बी मही अने सेढ़ी नदी वच्चे, ऑप्शन सी सेढ़ी अने तापी नदी वच्चे, अने ऑप्शन डी आमांथी कोई नहीं। तो आमां कयो जवाब साचो आवशे आपणो? तो के ऑप्शन बी मही अने सेढ़ी वच्चे छे, ई चरोतरनुं मैदान आवेलुं छे। तो मित्रों, क्यारेक जिल्लानी दृष्टिए पूछाय तो जिल्लामां आपणे याद राखीशुं आणंद અને ખેડા જિલ્લાની વચ્ચે છે એ ચરોતરનું મેદાન છે એ આવેલું છે। હવે આ ચરોતરનું મેદાન છે એ કયા પાક માટે જાણીતું છે? તો એ તમાકુના પાક માટે જાણીતું, ચરોતરનું મેદાન છે એ તમાકુના પાક માટે જાણીતું છે। મિત્રો, અહીંયા એક જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે આ તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ છે ભારતમાં કેટલામો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આ ચરોતરનું છે એને ગુજરાતનો બગીચો પણ કહેવામાં આવે છે, આનું જ બીજું નામ છે સોનેરી પાકનો મૂલક, કારણ તો કે તમાકુના જે પાંદડા છે એ સોનેરી કલરના હોવાથી એને સોનેરી પાકનો મૂલક પણ કહેવામાં આવે છે। અને અહીંની જમીન કેવી છે? તો કે લોયસ પ્રકારની જમીન છે। તો આટલી માહિતી આપણે આ પ્રશ્નમાંથી યાદ રાખીશું। જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2 આપણે આપેલો છે, ગોપી તળાવ ક્યાં આવેલું છે? ઓપ્શન એ બેટ દ્વારકા, ઓપ્શન બી ગોકુળ, ઓપ્શન સી ડાકોર અને ઓપ્શન ડી મથુરા। તો ગોપી તળાવ છે એ બેટ દ્વારકામાં આવેલું છે, અને જેમ એ ગોપી તળાવમાંથી જે માટી નીકળે છે એમને ગોપી ચંદન તરીકે ઓળખવામાં આવે છે, ગોપી ચંદન તરીકે જે આ બેટ ગોપી તળાવમાંથી માટી નીકળે છે એને ગોપી ચંદન તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો, આ સિવાય ગોપી તળાવ બીજે કયા શહેરમાં આવેલું છે એ પણ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બેટ દ્વારકા સિવાય ગુજરાતના કયા શહેરમાં ગોપી તળાવ આવેલું છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3 છે, વલકલ એટલે શું? તો ઓપ્શન એ ખાદીનું વસ્ત્ર, ઓપ્શન બી ઝાડની છાલનું વસ્ત્ર, ઓપ્શન ડી રેશમી વસ્ત્ર, ઓપ્શન સી રેશમી વસ્ત્ર અને ઓપ્શન ડી ઊનનું વસ્ત્ર। તો એમાંથી વલકલ એટલે શું થશે? તો કે ઝાડની છાલનું, જે ઝાડની છાલમાંથી જે બનાવેલું વસ્ત્ર હોય એને શું કહેવાય છે? વલકલ। અને જે આપણા એમ કહી શકાય કે આદિમાનવ હતા તો એ આદિમાનવો છે એ વસ્ત્ર તરીકે આ વલકલનો ઉપયોગ કરતા હતા। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4। પુસ્તક કઈ સંજ્ઞા છે? આ ગુજરાતી વ્યાકરણનો સવાલ છે। પુસ્તક ઓપ્શન એ સમૂહવાચક, ઓપ્શન બી જાતિવાચક, ઓપ્શન સી ભાવવાચક અને ઓપ્શન ડી વ્યક્તિવાચક। તો પુસ્તક છે એ કઈ સંજ્ઞા આવશે? તો કે પુસ્તક છે એ કેવું છે? સર્વસામાન્ય। હવે કદાચ ગુજરાતમાં રહીને આપણે કોઈપણ બુક હોય અથવા એને પુસ્તક કહીએ, અથવા કોઈ વિદેશમાં જઈને એને પણ શું કહેવાય? તો કે એમને પુસ્તક જ કહેવાય, એટલા માટે એ કયું આવશે? તો કે જાતિવાચક આવશે। હવે મિત્રો, આની થોડી થોડી જો આપણે માહિતી લઈએ તો પ્રથમ હતું વ્યક્તિવાચક લઈએ, વ્યક્તિવાચક એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિને સેપરેટ ઓળખવા માટે, એને વ્યક્તિગત ઓળખવા માટે
કે ભાઈ આપણે માની લો કે શહેર છે, તો કોઈ શહેરની આપણે વાત કરવી છે તો એ કયું શહેર છે એનું આપણે ચોક્કસ નામ આપવું પડે, જેને આપણે કહીએ વ્યક્તિવાચક. જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, આ બધા શહેરો છે એ કેવા છે? તો કે વ્યક્તિવાચક કહી શકાય. આવી જ રીતના હિમાલય, તો આ બધી વસ્તુ છે અથવા કોઈને એમ કહી શકાય ચોક્કસ નામ દ્વારા ઓળખવામાં આવે એમને શું કહેવાય? વ્યક્તિવાચક કહેવામાં આવે છે. બીજું જોઈએ જાતિવાચક. જાતિવાચક એટલે શું? તો કે ભાઈ એમને કોઈ પણ જગ્યાએ, દુનિયાના કોઈ પણ છેડે અથવા કોઈ પણ જગ્યાએ એમને લઈ જવામાં આવે, એમના નામમાં કોઈ ફેરફાર ના થાય તો એમને શું કહેવાય? જાતિવાચક. એમ જેમ કે એમ કહી શકાય શહેર, તો કે કોઈ પણ શહેર હોય એ કેને છે શું કહેવાય? તો કે એને શહેર જ કહેવાય. પછી કે છોકરો, તો છોકરો છે કેવું છે? તો કે જાતિવાચક નામ કહી શકાય. પણ જો એમ કહેવાય છોકરાની જગ્યાએ એમ કીધું હોય કે રમેશ સારો છોકરો છે, તો રમેશ છે એ કેવો છે? વ્યક્તિવાચક છે. પણ જ્યારે છોકરાની વાત આવશે તો એ કેવું આવશે? જાતિવાચક આવશે. પછી હતું સમૂહવાચક. તો સમૂહવાચકની માહિતી થોડીક લઈએ. તો કે સમૂહવાચક એટલે કેવું? તો કે ભાઈ જેટલા હાજર લોકો છે સમૂહમાં એટલા લોકોને આ નિયમ લાગુ પડશે. માની લો કે આમાં આપણે 5 વ્યક્તિઓ અથવા 10 વ્યક્તિઓ અહીંયા હાજર છે, તો આ 10 વ્યક્તિઓને છે એ નિયમ લાગુ પડશે, એને સમૂહ કહીશું. પણ જો એમાંથી કોઈ બહાર નીકળી જાય તો એ વ્યક્તિને સમૂહના નિયમો લાગુ પડશે નહીં. જેમાં આપણે કહી શકાય ધણ, કાફલો, પલટન, આ બધા એના આપણે ઉદાહરણ આપી શકાય. ચોથું હતું ભાવવાચક. તો આ ભાવવાચક છે એને આપણે ગણી ના શકાય, જોઈ ના શકાય, પણ ખાલી અહેસાસ કરી શકાય. જેમ કે સુખ, દુઃખ, દયા, તો આ બધી વસ્તુ એવી છે કે જ્યાં આપણે ખાલી માત્ર ને માત્ર અહેસાસ કરી શકાય, એનું કોઈ વજન ના કરી શકાય, એનું કોઈ પણ રીતના ગણી ના શકાય. અને પાંચમો પણ પ્રકાર સાથે લઈ લઈએ, જેનું નામ છે દ્રવ્યવાચક. તો આ દ્રવ્યવાચક એટલે તો કે એમને 1, 2, 3 સ્વરૂપે આપણે ગણી ના શકાય, પણ એ હંમેશા કેવું હોય છે? જથ્થામાં હોય છે. જેમાં આપણે અનાજ લઈ શકાય, જેમાં ઘઉં, બાજરી, ચોખા, પછી ધાતુ લઈ શકાય, સોનું, ચાંદી, તો આ બધી વસ્તુ શેમાં આવશે? દ્રવ્યવાચકમાં આવશે. તો મિત્રો, આ સંજ્ઞાના કુલ કેટલા પ્રકાર છે? તો કે ગુજરાતીમાં એમના 5 પ્રકાર જોવા મળે છે. અને મિત્રો, આપણે આમનો એક વિડીયો બનાવેલો છે નામ અને તેમના પ્રકારો, તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને પણ ત્યાં જોઈ શકો છો. આગળ વધીએ મિત્રો, પ્રશ્ન નંબર 5 ઉપર. પ્રશ્ન નંબર 5 આપેલો છે, બંધારણની કઈ કલમ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે? ઓપ્શન એ 368, ઓપ્શન બી 348, ઓપ્શન સી 390 અને ઓપ્શન ડી 370. તો બંધારણમાં સુધારો કરવાની જે સત્તા છે એ કઈ કલમમાં રહેલી છે? તો કે 368માં. અને આ 368 કલમ જે છે, એટલે કે બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, એ આપણે કયા દેશ પાસેથી લીધેલી છે? તો કે દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે આ છે એ લીધેલું છે. અને મિત્રો, આ અંતર્ગત જ આમુખમાં એક વખત છે એ સુધારો કરવામાં આવ્યો છે, જેને 42મો બંધારણીય સુધારો કહેવામાં આવે છે. અને એ અંતર્ગત છે એ અમુકમાં આપણે 3 શબ્દો ઉમેરવામાં આવ્યા છે. હવે એ 3 શબ્દો કયા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જોઈએ મિત્રો 348માં, તો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. તો આમની ભાષા વિશેની વાત કરવામાં આવેલી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ભાષા અંગેની વાત કરવામાં આવી છે. 390 આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, આઈએમપી નથી, પણ 370 બધા મિત્રોને ખ્યાલ જ હશે કે જે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો હતો. તો આ જમ્મુ કાશ્મીરને 370 અંતર્ગત વિશેષ દરજ્જો હતો, પણ એમને છે એ દરજ્જો છે એ રદ કરવામાં આવ્યો છે અને એમને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો છે. તો આ આટલી માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં યાદ રાખવાની છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો,
જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે. તો આપણે આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.